आरटीई प्रवेश प्रक्रिया की तारीख लंबावा लोक सरकार संगठन द्वारा जिला शिक्षण अधिकारी ने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। आरटीई वर्ष 2020-21 प्रवेश प्रक्रिया में फॉर्म भरती वक्त विद्यार्थियों पुरावा जोड़वामां आवे छे, परंतु COVID-19 कारण घणा विद्यार्थी पोताना आधार कार्ड तथा अन्य पुरावा कढ़ावी शक्या नथी। તેથી પ્રવેશ પ્રક્રિયામાં ઊભી થતી સમસ્યાના ઉકેલ માટે લોક સરકાર સંગઠન દ્વારા આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આરટીઈ વર્ષ 2020-21 પ્રવેશ પ્રક્રિયામાં ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને પુરાવા તરીકે આધાર કાર્ડ તથા રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરાર જોડવાનો હોય છે, પરંતુ COVID-19 લોકડાઉનના કારણે તમામ સરકારી કચેરીઓ અને કોર્ટ બંધ હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કેટલાક પુરાવા કઢાવી શક્યા નથી। તેથી વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ઊભી ન થાય અને અન્ય પુરાવા માન્ય રાખવામાં આવે તે માટે લોક સરકાર સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ડીઓ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારીના એમનું ધ્યાન દોરવા આવ્યા છે કે લોકોને ભાડા કરારનામાં ઇસ્યુ થાય છે, કોર્ટ કચેરી બંધ છે, જનસેવા કેન્દ્ર બંધ છે, એમના ડોક્યુમેન્ટેશનમાં પ્રોબ્લેમ થાય છે, એવા ફોર્મ રિજેક્ટ થાય છે આરટીઈને લગતા। આજે હાલ ડીઓ કચેરીને એના મુદ્દે આવેદનપત્ર આપવા આવ્યા છે। કયા કયા મુદ્દા લે છે? લોકોના ફોર્મ રિજેક્ટ થાય છે ભાડા કરારના લીધે, આધાર કાર્ડના લીધે, એમના ડોક્યુમેન્ટેશન કમ્પ્લીટ નહીં, આવકના દાખલા કાઢી નથી શક્યા, કોર્ટ કચેરી બંધ છે, એના મુદ્દે એમને થોડોક સમય મળે અને ફરીવાર એક આ લંબાય એનો સમય માંગે છે, એના માટે આવેદનપત્ર આપવાયા છે। અમે ટીમ લોક સરકાર વડોદરા કોંગ્રેસ પરેશ ધનાણીની પાયલટ ટીમ, લોકો વતી, લોકો થકી અને લોકો માટેની સરકાર। આજે અમે અમારું કામ છે કે લોકોની તકલીફોને અમે જાણીએ અને એમને વાચા આપવાની કોશિશ કરીએ। જેમ કે આજે તમે જાણો છો આરટીઈનો લાસ્ટ ડેટ છે। આરટીઈ એટલે આરટીઈ મીન્સ રાઇટ ટુ એજ્યુકેશન, જેમાં ગરીબ વર્ગના માધ્યમ વર્ગના બાળકો મુક્ત ભણી શકે છે। હવે એ દર વર્ષે નીકળે છે, આ વર્ષે બી આવ્યું છે, પણ એમાં પુરાવો બહુ બધા જોઈએ છે અને અત્યારે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ બધા બંધ છે, જેમ કે આધાર કાર્ડ લઈ લો, કોર્ટ લઈ લો, તે પુરાવા મૂકવામાં લોકોને તકલીફ થાય છે એટલે, અને પછી ફોર્મ રિજેક્ટ થાય છે, તો અમે ડીઈઓ કચેરીને આવેદન આપી છે કે આ યા તો તમે લોકો કોઈ વિકલ્પ આપો અથવા કંઈક રાહત આપો કે ડેટ એક્સટેન્ડ કરો, તાકી દેશના બાળકોને એમના માતા પિતાને રાહત મળે, એ લઈને અમે આજે એમનું ધ્યાન દોર્યું ડીઈઓ સાહેબનું અને આવેદનપત્ર વડોદરા સિટી કોંગ્રેસ લોક સરકારે આપ્યું છે।